વિજય રૂપાણીના પુત્ર જે છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. પૂરા પરિવારે મતદાન કર્યું છે, ગુજરાતના તમામ યુવા મતદારોને અને ગુજરાતના તમામ સુજ્ઞ મતદારોને, વડીલોને પણ હું વિનંતી કરું છું કે આવો આપણે મતદાન કરીએ અને 10-11 પહેલાં આપણા પરિવારના, આપણા મિત્રવર્તુળના, આપણા આડોશી પાડોશીના બધાના મત આપણે એમને પ્રેરણા આપીએ કે ચાલો આપણે મતદાન મથક પર જઈને મતદાન કરીએ. આ વખતે ઘણા બધા મુદ્દાઓ છે, અનામત આંદોલન છે, ખાસ કરીને યુવાનો અનામત આંદોલન ચલાવી રહ્યા છે, તો આ બાબતને મતદાન પર અથવા તો શું અસર પડશે, ગુજરાતની રાજનીતિ અંદર શું અસર પડશે, તમે શું કહેશો? સાહેબ, હું રાજનીતિક માણસ નથી એટલે આ વાતનો જવાબ દેવા માટે હું યોગ્ય માણસ નથી, પણ હું જરૂર અપીલ જરૂર કરીશ બધા યુવાઓને કે આવો ગુજરાત માટે, ભારત માટે મતદાન કરીએ. વિજયભાઈને શું કામ લોકો મત આપે આપના મતે? કામ જોયું છે લોકોએ, તો એના માટે જ આપણે ચર્ચા કરીશું ખાલી. પણ અહીં લોકો અત્યારે ઉમટી રહ્યા છે મતદાન કરવા માટે, આપ જોશો લાંબી કતારો લાગી છે સવારથી, એટલે 18 તારીખે ગુજરાતની જનતા જવાબ આપશે, પરિણામો આવશે ત્યારે કે ગુજરાતની જનતાએ કોને પસંદ કર્યા. ભાઈ, યુવાનોને શું કહેશો? યુવાનોને મેં જેમ કહ્યું કે બધાએ મતદાન કરવાનું છે અને ભારત એક જ માત્ર એવો દેશ છે વિશ્વમાં કે 65% યુવા આપણે ત્યાં છે, એટલે આ દેશ કે યુવા દેશ છે, એટલે યુવાનોએ આગળ આવવું જ રહ્યું અને બધા યુવાનોને અપીલ છે કે આપ આવો આ પર્વમાં બધા ઉમળકાથી મતદાન કરીએ. જી ચોક્કસ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ આપણી સાથે હતા અને ખાસ કરીને તેમણે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ વખતે ઘણા બધા મુદ્દા છે, પરંતુ હું રાજકીય માણસ નથી એટલા માટે આ બાબતે હું